नमस्ते विद्यार्थी मित्रों, धोरण सात विषय गुजराती पाठ सोल सिंहनी दोस्ती जेनो साहित्य प्रकार छे लोककथा अने एमना लेखक छे भाणभाई गीडा। तेमनो जन्म 11/10/1926 अने तेमनो अवसान थयो हतुं 22/5/1948। सौ प्रथम विद्यार्थी मित्रों आपणे लेखक परिचय मेळवी लईए। भाणભાઈ દાદાભાઈ ગીડાનો જન્મ રાજકોટ જિલ્લાના જસદણમાં થયો હતો। તેઓ ગીરના જંગલોમાં ખૂબ ફર્યા હોવાથી ત્યાંના સિંહો વિશેનો એમનો અભ્યાસ ઘણો ઊંડો હતો। નમણી ગીર તથા સોરઠનો શણગાર લેખમાળાઓ આપી હતી। સિંહની દોસ્તી આ લોકકથા છે કે સિંહ અને માણસ વચ્ચેની દોસ્તી અને વફાદારીની અદ્ભુત કથા આ વાર્તામાં પ્રસ્તુત કરી છે। લોકભાષાનો સચોટ અને સબળ ઉપયોગ તથા અનુરૂપ વર્ણનો આ વાર્તાને વધુ જોમવાળી બનાવે છે, એટલે કે જુસ્સાવાળી બનાવે છે। પશુ પ્રત્યે પ્રેમ અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ આ લોકકથા પૂરું પાડે છે। લોકકથા છે સાહિત્ય પ્રકાર અને સિંહ અને દોસ્તી, સિંહની દોસ્તીની વાત અહીં રજૂ કરવામાં આવેલી છે કે ગીરના જંગલને અડીને, ગીર એટલે ગીરનાર ડુંગરની દક્ષિણનો ગિરિમાળાનો પ્રદેશ, અડીને એટલે કે બાજુમાં, કે ગીરના ડુંગરની બાજુમાં જૂનાગઢથી આશરે 25 ગાઉ દૂર અને સાસણગીરથી આશરે 6 ગાઉ દૂર મોટી મોણપરી નામનું એક ગામ આવેલું છે। કયું ગામ કીધું? મોણપરી। ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે, એટલે કે ત્યાંથી એક મોટી નદી પસાર થાય છે। નદીને કાંઠે બબે માથોડા ઊંચી ભેખડો છે। માથોડા એટલે કે લગભગ 6 ફૂટની ઊંચાઈ જેટલું, ભેખડ એટલે કે ઊંડા ખાડાની ઊભી કોર, 6 ફૂટની ઊંચાઈ જેટલા ઊંડા ખાડાઓ છે એટલે કરાડ। નદીના વાંસ ઝાડ પાણીમાં મગર સેલારા મારે છે। વાંસ ઝાડ પાણી, વાંસ ઝાડ પાણીનો અર્થ થાય વાંસ જેટલા ઊંડા પાણી। વાંસ ઝાડનો અર્થ શું થાય? તો કે વાંસ જેટલા ઊંડા પાણીમાં મગર છે એ સેલારા મારે છે, એટલે કે ત્યાં રહે છે। સોરઠના સીમાડે આવેલા આ મોણપરી ગામે માત્રાવાળા નામે દરબાર રહે છે। નદીને કાંઠે માત્રાવાળાની સોનાના કટકા જેવી જમીન આવેલી છે। સોનાના કટકા જેવી એટલે ખૂબ જ મૂલ્યવાન, એની જમીન છે એ ખૂબ જ મૂલ્યવાન છે। એ ક્યાં આવેલી છે? તો કે નદીને કાંઠે। એ દરબારનું નામ શું છે? તો કે માત્રાવાળા। કયા ગામ? તો કે મોણપરી। ચોમાસું પૂરું થયું છે, જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે। મોલ એટલે કે પાક, કે ચોમાસું પૂરું થયું છે અને આંખો ઠરે તેવો એટલે ખૂબ જ મબલક, ખૂબ જ પુષ્કળમાં પાક છે એ ખેતરમાં ઊભો છે। લોકો લણણીના કામે લાગ્યા છે। લણણી એટલે કે લણવાની ક્રિયા, કણસલા કાપવાની ક્રિયામાં લોકો કામે લાગી ગયા છે। આવા એક દિવસે નમતા બપોરે એટલે કે હવે બપોર છે, એ ધીમે ધીમે સાંજ તરફ જઈ રહી છે। નમતા બપોરે દરબાર માત્રાવાળા ખાટલો ઢાળીને ખેતરમાં બેઠા છે, એટલે ખાટલો ઢાળીને માત્રાવાળા દરબાર છે એ ખેતરમાં બેઠા છે। નમતા બપોરે કુદરતે છૂટે હાથે વેરેલી સુંદરતા, છૂટે હાથે એટલે કે ઉદારતાથી નાખવું, છૂટે હાથે નાખવું એટલે કે ઉદારતાથી નાખવું, સુંદરતાને દરબાર આંખો ભરીને પી રહ્યા છે। આ પણ રૂઢિપ્રયોગ છે, આંખો ભરીને પીવું એટલે કે મન ભરીને માણવું, મન ભરીને માણવું।
एकाएक दरबारनी नजर नदीना धूनाम पर पड़ी, એટલે કે ઊંડા પાણીવાળી જગ્યા. ધૂનાનો અર્થ શું થાય? ઊંડા પાણીવાળી જગ્યા પર પડી. સામેથી સિંહ અને સિંહણનું બેલાડ ચાલ્યું આવે છે. બેલાડ એટલે કે જોડું, કે સામેથી સિંહ અને સિંહણનું જોડું છે, યુગલ છે, એ બંને ચાલ્યા આવે છે. સિંહ અને સિંહણ બંને ચાલ્યા આવે છે. બે પરવાઈથી ચાલ્યા આવતા રાજા રાણીને દરબાર જોઈ રહ્યા છે, કે કોઈ પણ પ્રકારની ચિંતા વગર. આ રાજા અને રાણી, જંગલનો રાજા સિંહ અને સિંહણ, એ બંનેને આ દરબાર છે જોઈ રહ્યા છે. સિંહ અને સિંહણ પાણી પીવા ઉતર્યા. ત્યાં તો ઓચિંતો પાણીમાં ખળભળાટ થયો. એકાએક પાણીમાં છે ખળભળાટ થવા લાગ્યો. એક પ્રચંડકાય મગર, પ્રચંડકાય એટલે કે વિરાટ કે વિકરાળ શરીરવાળો મગર છે, એ નદીના છીછરા પાણીમાં આવ્યો. એક વિકરાળ શરીરવાળો મગર છે એ છીછરા પાણીમાં આવ્યો અને શિયાળને પૂંછડીનો ફટકો મારીને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. મગરે આવીને શું કર્યું કે સિંહ અને સિંહણ છે એ બંને નદીમાં પાણી પીવા માટે નીચે ઉતર્યા અને ત્યાં તો એકાએક પાણીમાં ખળભળાટ થયો. એ પાણીમાં મગર હતો. કેવો હતો? કે વિશાળ શરીરવાળો, વિકરાળ શરીરવાળો હતો. અને મગરને પૂંછડીનો ફટકો મારીને એને પાણીમાં ખેંચવા લાગ્યો. સિંહણે કાળના પંજામાંથી પોતાની જાતને છોડાવવા માટે ભારે મથામણ કરી. કાળના પંજામાંથી છોડાવવું રૂઢિપ્રયોગ છે. કાળના પંજામાંથી છોડાવવું એટલે કે મૃત્યુના મુખમાંથી ઉગારવું, કે મૃત્યુના મુખમાંથી ઉગારવું. એને ઘણી બધી મહેનત કરી, મથામણ કરી, એટલે કે પ્રયાસ કર્યો, મહેનત કરી, પણ એની કારી ફાવી નહીં. કારી ફાવી નહીં એટલે કે યુક્તિ સફળ ન થઈ. એને ઘણો બધો પ્રયાસ કર્યો પણ સિંહણની યુક્તિ સફળ થઈ નહીં. મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો. સિંહ પોતાની રાણીને બચાવવા માટે થોડે સુધી પાછળ પાછળ ગયો, પણ જંગલનો રાજા પાણીમાં લાચાર હતો. પોતાની પત્ની રાણીને સિંહણને બચાવવા માટે એ પણ ખૂબ પ્રયાસ કરે છે, એની પાછળ પાછળ જાય છે, પણ આ જંગલનો રાજા એટલે કે સિંહ એ પાણીમાં લાચાર થઈ ગયો. સિંહ પાછો આવીને હતાશ થઈને નદીની વેકુરમાં બેસી ગયો. વેકુર એટલે કે રેતી. અહીં વેકુરનો અર્થ શું થશે? રેતી. કે સિંહ તો પાણી પાસે તો લાચાર થઈ ગયો, હવે એ હતાશ નિરાશ થઈને એ નદીની રેતી છે ત્યાં બેસી ગયો. વેકુર એટલે કે રેતીમાં બેસી ગયો. એના મોઢા પરની વેદના દૂર દૂરથી વર્તાઈ આવતી હતી. વર્તાવું એટલે કે જાણવું, કે એના ચહેરા પરનું જે દુઃખ હતું, જે પીડા હતી, જે વેદના હતી, એ દૂરથી પણ જોઈ શકાતી હતી. દરબાર ક્યારનાય આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. દરબાર જ્યાં ખાટલા પર એ આરામ કરતા હતા, આ દ્રશ્ય તેઓ જોઈ રહ્યા હતા. સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની એમને ઈચ્છા હતી, કે હવે સિંહ છે એ પોતે હવે આગળ શું કરશે. એ દરબારને જોવાની અને જાણવાની ખૂબ જ ઈચ્છા હતી. એમણે એમના માણસોને કહ્યું, તમે તમારે ઘરે સૌ બધા જાઓ. સિંહણના મોતનું વેર સિંહ કેવી રીતે વાળે છે? સિંહણના મોતનું વેર એટલે કે બદલો, એ કેવી રીતે વાળે છે એ મારે જોવું છે. મારે માટે વાડું અહીં લેતા આવજો. વાડું એટલે કે રાત્રિ ભોજન. વાડુંનો અર્થ શું થાય? રાત્રિ ભોજન.
એતે માત્રાવાળો દરબાર પોતાના માણસોને કહે છે કે તમ બધા જાઓ, મારે તો આ સિંહણના મોતનું વેર સિંહ કેવી રીતે વાળે છે, કેવી રીતે લે છે એ મારે જોવું છે, એટલે માટે તમે મારું રાત્રિનું ભોજન છે, રાત્રિનું જમવાનું છે એ પણ મારી અહીં લેતા આવજો. સિંહ નદીનો કાંઠો છોડી ક્યાંય ગયો નહીં. સિંહ છે એ નદીનો કિનારો છોડીને ક્યાં પણ ગયો નહીં. રાત આખી નદીના ખડખડ વહેતા પાણી સામે સૂનમૂન બનીને બેસી રહ્યો. કે આખી રાત છે એ નદીના ખડખડ વહેતા પાણી સામે શાંતિથી બેસી રહ્યો, સૂનમૂન થઈને કોઈ પણ અવાજ કર્યા વગર તે ત્યાં બેસી રહ્યો. માત્રાવાળા પણ એ વિજોગીને જોતા બેઠા હતા. વિજોગી એટલે વિરહી, વિયોગી. માત્રાવાળાઓ પણ આ સિંહને, આ સિંહ કેવો હતો, વિરહી વિયોગીને જોતા જોતા ત્યાં જ બેઠા રહ્યા. આ જાનવરને એકબીજા માટે કેવા હેતપ્રીત છે, કે આ પશુ છે, જાનવર છે, તેને પણ એકબીજા પ્રત્યે કેટલી લાગણી છે. દરબારના મનમાં વારે વારે આ વિચાર આવ્યા કરતો હતો કે આ સિંહને જોતા એના મનમાં વારંવાર આ વિચાર આવતો હતો કે માણસને તો એકબીજા પ્રત્યે લાગણી છે, પણ આ એ જાનવર છે, આ પશુ છે, એને પણ કેવા એકબીજા માટે કેવો પ્રેમ છે, કેવી લાગણી છે. આમ ને આમ બે ત્રણ દિવસ નીકળી ગયા, એટલે આમને આમ બે ત્રણ દિવસ પસાર થઈ ગયા. સિંહ ભૂખ્યો અને તરસ્યો નદીના ઘૂમરી લેતા પાણી સામે મીટ માંડીને બેઠો રહ્યો. મીટ માંડવી એટલે એ કીટીસે જોવું, કે જે પાણી છે એ વહેતું હતું એની સામે એ કીટીસે જોતો હતો. માત્રાવાળા પણ સિંહને જોતા જોતા ખેતરમાં જ રાત દી રહેવા લાગ્યા, અને માત્રાવાળા દરબાર પણ આ સિંહને જોતા જોતા એ પણ ખેતરમાં રાત અને દિવસ ત્યાં જ રહેવા લાગ્યા. સિંહ માટે એમના અંતરમાં વહાલ ઉભરાતું હતું, એના હૃદયમાં સિંહ પ્રત્યેનું વહાલ છે, પ્રેમ છે એ ઉભરાતો હતો. બે ત્રણ દી થયા અને એક દી, કે બે ત્રણ દિવસ પસાર થયા અને એક દિવસ પાણીમાં ફરી ખળભળાટ થયો. થોડાક દિવસ પસાર થયા પાછું પાણીમાં એક અચાનક ખળભળાટ થવા લાગ્યો. સિંહ સાવધાન થઈ ગયો, સિંહ છે એ સાવધાન થઈ ગયો. માત્રાવાળા પણ અધર જીવે પાણી તરફ જોઈ રહ્યા. અધર જીવે એટલે કે ચિંતાથી, ઉચ્ચાટથી, કે હવે પાછો ખળભળાટ થયો છે તે હવે શું થશે એ પણ એ રીતે જોવા લાગે છે. મગર ઊંડા પાણીમાંથી છીછરા પાણી તરફ આવી રહ્યો હતો. ખળભળાટ શેનો હતો, તો કે મગર છે એ ઊંડા પાણીમાંથી હવે છીછરા પાણી તરફ આવી રહ્યો હતો. સિંહ ઊભો થયો અને મગરને લલચાવવા પાણીમાં થોડે સુધી આગળ ચાલ્યો. સિંહને લાગ્યું કે હા, કે મગર છે એ હવે ધીમે ધીમે છીછરા પાણીમાં આવી રહ્યો છે, એટલે સિંહ પણ મગરને લલચાવવા માટે એ થોડાક સુધી પાણીમાં આગળ જાય છે. પછી વળી થોડો પાછો આવ્યો અને પાણી પીતો હોય એવો ડોળ કરવા લાગ્યો. થોડોક દૂર જાય છે, પાછો આવી જાય છે, આવી રીતે ડોળ કરવા લાગે છે, એટલે કે દેખાડો કરવા લાગે છે, કારણ કે મગરની નજર તેના પર પડે એટલા માટે. નવા શિકારની લાલચે મગર પણ વધુને વધુ છીછરા પાણીમાં આવવા લાગ્યો, અને મગર પણ નવો શિકાર મળશે એવી લાલચમાં એ પણ વધુને વધુ છીછરા પાણી તરફ આવવા લાગે છે. સિંહ હુમલો કરવા માટે પૂરો સજ્જ થઈને ઊભો હતો, એટલે કે તૈયાર થઈને, કે જેવો મગર કિનારા તરફ આવે એટલે સીધો હુમલો કરી નાખો એવી તૈયારીમાં સિંહ છે એ ઊભો હતો. જેવો સિંહને મગરનો ભેટો થયો, એટલે જેવો સિંહને મગરનો ભેટો થયો, જે એની તરફ આવ્યો, કે સિંહે પૂરી તાકાતથી હુમલો કર્યો, પૂરી તાકાતથી મગર પર હુમલો કર્યો. પણ મગરનું જોરે કંઈ ઓછું ન હતું, મગર પણ એટલો જ તાકાતવાન હતો. પોતાની પૂંછડીથી સિંહને ભીડાવવા એણે પૂરતો પ્રયત્ન કર્યો. મગરે પણ પોતાની પૂંછડીથી સિંહને ભીડાવવા માટે એને પણ પોતાનો પૂરેપૂરો પ્રયત્ન, પૂરી તાકાત તેમાં લગાવી દીધી. બે બળવાન જીવો
જાનની બાજી લગાવી ને લડી રહ્યા હતા કે આ બે તાકાતવાન જીવ હતા અને પોતાનો જીવની બાજી લગાડીને એકબીજા સામે લડી રહ્યા હતા. ઘડીકમાં મગર સિંહને પાણી તરફ ખેંચતો તો ઘડીકમાં સિંહ મગરને રેતી તરફ ખસડાતો. કેવું દ્રશ્ય હતું કે ઘડીકમાં સિંહ મગરને ખેંચે અને થોડીક વારમાં મગર છે એ સિંહને ખેંચે. ગામના લોકો પણ ખબર પડતા વેત રૂવાડા બેઠા કરી દેતું આ દ્રશ્ય જોવા સિંહમાં દોડી આવ્યા. રૂવાડા બેઠા કરવા એટલે ખૂબ અસર થવી કે આ જોવા જેવું દ્રશ્ય જોવા માટે લોકો ત્યાં સિંહમાં દોડી આવે છે, લોકો ત્યાં ભેગા થઈ જાય છે. દરબારના ખાટલાની આસપાસ ગોઠવાઈને સૌ અધર શ્વાસે બધા ચિંતાથી સિંહ અને મગરનો યુદ્ધ જોતા હતા. આશરે એક કલાક સુધી કે લગભગ એક કલાક સુધી આ જીવ સટોસટનો જંગ ખેલવો એટલે જીવન મરણની લડાઈ લડવી, કે એક કલાક સુધી જીવન મરણની લડાઈ થઈ. આખરે સિંહ જીત્યો. અંતમાં સિંહ છે એ જીતી જાય છે. મગરને મારીને એણે સિંહણના મોતનો બદલો લઈ લીધો, પણ આખા શરીરે એ લોહી લુહાણ થઈ ગયો. મગરને તો એને મારી નાખ્યો, સિંહ જીતી ગયો, પણ આ યુદ્ધમાં એના શરીરમાં પણ એનું શરીર પણ ખૂબ જ ઘવાયું હતું. એના શરીર પર લોહી લુહાણ થઈ ગયા હતા. પાણીની બહાર નીકળ્યો કે તરત જ એ ઢગલો થઈને ઢળી પડ્યો, એટલે કે લોથપોથ થઈને પડી ગયો, કે થાકીને પોતાનું શરીર પણ ઘવાયું હતું એટલા માટે એ થાકીને ત્યાં ને ત્યાં ઢળી જાય છે. ત્યાર પછીનો પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવતા વિડીયોમાં જોશું. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.